મોહન ગામી ડેલી રાશિફળની મુજરાટી તારીખ 8 નવેમ્બર 2024 ને શુક્રવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા 1 સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આજે સિંહ રાશિના જાતકોને કહી રહ્યા છે કે કૌટુંબિક સુખ સુવિધાઓ સંબંધિત વસ્તુઓની ખરીદી કરી શકાય છે વિદ્યાર્થીઓના અભ્યાસ અને કારકિર્દી સંબંધિત કોઈ પણ સમસ્યાનો ઉકેલ મેળવીને તમે તણાવમુક્ત અનુભવ કરશો તમારામાં કોઈ મોટો નિર્ણય લેવાની હિંમત પણ આવશે તમારી યોજના કોઈ વિશ્વાસુ વ્યક્તિને જણાવવાથી યોગ્ય સલાહ મળશે આજનું રાશિફળ 8 નવેમ્બર દિવસ શુક્રવારના રોજ ચંદ્રમાનો સંચાર દિવસ રાત મંગળની રાશિ મેષમાં થવા જઈ રહી છે જ્યારે આજે ભરણી નક્ષત્રનો પ્રભાવ રહેશે જ્યોતિષીની ગણતરી દર્શાવે છે કે આજે સૂર્યોદયની સાથે જ ચંદ્રગ્રહણ પણ લાગી રહ્યું છે આ સંજોગોમાં ગ્રહણની છાયા હેઠળ આજનો દિવસ તમારા માટે કેવો રહેશે જુઓ આજનું તમારું રાશિફળ 1 મેષ રાશિ મેષ રાશિના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે ઘરના વિવિધ કામોમાં વ્યસ્ત રહેશો કાર્યસ્થળ પર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી તમને સફળતા મળશે વિદ્યાર્થીઓનો કારકિર્દી સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યાનો ઉકેલ મળવાથી ઉત્સાહ વધશે ધાર્મિક કાર્યોમાં તમારું સારું યોગદાન રહેશે નોકરિયાત લોકો પોતાના મન પ્રમાણે ઈચ્છે તેવું કામ ન કરી શકવાના કારણે નિરાશ થશે હાર ન માનો અને પ્રયાસ કરતા રહો વિરોધી પક્ષ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે અજાણ્યાઓ પર સરળતાથી વિશ્વાસ કરવાનું ટાળો આજે 92% તમારા પક્ષમાં રહેશે મંગળવારે વ્રત રાખો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો 2 વૃષભ રાશિ વૃષભ રાશિના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકોને ગણેશજી જણાવી રહ્યા છે કે કેટલાક ખાસ લોકો સાથે મુલાકાત થશે તમને નવી માહિતી મળશે અને વાતચીત દ્વારા તમે તમારું કામ કરી શકશો ખોટી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપ્યા વિના તમારા કામમાં સમર્પિત રહો થોડી બેદરકારી તમને લક્ષ્યથી વિચલિત કરી શકે છે બિનજરૂરી ખર્ચના કારણે પરેશાની થઈ શકે છે તમારું બજેટ અત્યારે જ રાખો તમે કાયદાકીય વિવાદમાં પણ ફસાઈ શકો છો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન કરો વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિઓ માટે સમય તમારા પક્ષમાં છે ભાગ્ય આજે તમારો 80% સાથ આપશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો 3 મિથુન રાશિ મિથુન રાશિના અક્ષર ક છ અને ઘ મિથુન રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આ સમયે વર્તમાન ગ્રહોની સ્થિતિ તમને અદ્ભુત શક્તિ આપશે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક કાર્યમાં સફળતા મળી શકે છે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં થોડો સમય વિતાવો તેનાથી તમને માનસિક શાંતિ મળશે મિલકત કે વાહનને લઈને કોઈ સમસ્યા થઈ શકે છે ફોન પર અથવા મિત્રો સાથે હેંગઆઉટ કરવામાં તમારો સમય બગાડો નહીં આજના વ્યવસાયમાં નવી ટેકનિકનું જ્ઞાન હોવું જરૂરી છે તેથી તમારી વ્યવસાય પ્રક્રિયામાં થોડો ફેરફાર કરવાનો પ્રયાસ કરો આજે ભાગ્ય 88% તમારી સાથે રહેશે હનુમાનજીની પૂજા કરો 4 કર્ક રાશિ કર્ક રાશિના અક્ષર અને હ કર્ક રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે તમારી જીવનશૈલીમાં કેટલાક સકારાત્મક પરિવર્તન આવશે જો તમે કોઈ ખાસ કામ માટે પ્રયાસ કરતા રહેશો તો તમને સારી સફળતા મળી શકે છે નોકરી કરતા લોકો કામમાં ઉતાવળ ન કરે અને અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા કરતા રહે ઘર પરિવારનો ખર્ચ વધી શકે છે તેની સાથે આવકના સાધનો પણ મળી શકે છે તેથી વધારે ચિંતા કરવાની જરૂર નથી વ્યવસાયિક પક્ષો અને માર્કેટિંગ સંબંધિત કાર્યોની વિગતો પર ધ્યાન વિવાહિત જીવન સુખી રહી શકે છે ઘૂંટણ અને સાંધામાં દુખાવાની સમસ્યા થઈ શકે છે ભાગ્ય આજે 78% સુધી તમારી સાથે છે હનુમાનજીને ચોલા અર્પણ કરો 5 સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર મ અને ટ ગણેશજી સિંહ રાશિના જાતકોને કહી રહ્યા છે કે કૌટુંબિક સુખ સુવિધાઓ સંબંધિત વસ્તુઓની ખરીદી કરી શકાય છે
વિદ્યાર્થીઓના અભ્યાસ અને કારકિર્દી સંબંધિત કોઈ પણ સમસ્યાનો ઉકેલ મેળવીને તમે તણાવમુક્ત અનુભવ કરશો. તમારામાં કોઈ મોટો નિર્ણય લેવાની હિંમત પણ આવશે. તમારી યોજના કોઈ વિશ્વાસુ વ્યક્તિને જણાવવાથી યોગ્ય સલાહ મળશે. તમારી બોલવાની રીત તમારા નજીકના વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે. નાણાકીય બાબતોમાં દિવસ તમારા પક્ષમાં નથી, જેના કારણે મહત્વપૂર્ણ ખર્ચમાં પણ કાપ મૂકવો પડી શકે છે. નાની નાની બાબતો પર તમે પરેશાન થઈ શકો છો. આજે તમારું ભાગ્ય 73% રહે છે. હનુમાનજીની પૂજા કરો અને મંગળ સંબંધિત વસ્તુઓનું દાન કરો. છ કન્યા રાશિ. કન્યા રાશિના અક્ષર ફ, ફ અને ન. ગણેશ કન્યા રાશિના જાતકોને કહી રહ્યા છે કે શિક્ષણ સંબંધિત કોઈ પણ અવરોધ દૂર કરવાથી વિદ્યાર્થીઓ ફરીથી તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે. કોઈની સાથે અચાનક મુલાકાત મનને પ્રસન્ન કરશે. મિલકત સંબંધિત કોઈ પણ વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં આવશે. કોઈ પોલિસી કે પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરવા માટે સમય સાનુકૂળ છે. કોઈના વિશે ઉતાવળે નિર્ણય ન લો. ખોટા કામોમાં સમય બગાડવાનું ટાળો, નહીં તો મન વ્યગ્ર રહેશે. આ સમયે તમારો ઉત્સાહ ઓછો ન થાય તેનું ધ્યાન રાખો. ભાગ્ય આજે તમારો 81% સાથ આપશે. હનુમાનજીની સામે ચમેલીના તેલના 5 દીવા પ્રગટાવો. 7 તુલા રાશિ. તુલા રાશિના અક્ષર ર અને ત. તુલા રાશિના જાતકોને ગણેશજી જણાવી રહ્યા છે કે લોકપ્રિયતાની સાથે સાથે જનસંપર્કનો વ્યાપ પણ વધશે. જે કામો થોડા સમય માટે અટકેલા અથવા અધૂરા પડ્યા છે તે પૂર્ણ થશે. હમણાં માટે ફક્ત તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. તમને કોઈ પણ સંસ્થામાં જોડાવાની તક મળી શકે છે. નિયમિત દિનચર્યા જાળવવી જરૂરી છે. કોઈ પણ યોજના બનાવતા પહેલા તેના પર ગંભીરતાથી વિચાર કરો, નહીંતર કેટલીક ભૂલો થઈ શકે છે. આજે ભાગ્ય 78% તમારી સાથે રહેશે. મંગળવારે વ્રત રાખો અને હનુમાનજીની પૂજા કરો. 8 વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે તમે ઘણા પ્રકારના કામમાં વ્યસ્ત રહેશો અને સામાજિક સીમાઓ પણ વધશે. પ્રતિષ્ઠિત લોકો સાથેની મુલાકાત લાભદાયી રહેશે. કિંમતી વસ્તુઓની ખરીદી પણ શક્ય છે. જે લોકો વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે આ એક સારી તક હોઈ શકે છે. નકારાત્મક પ્રવૃત્તિ ધરાવતા લોકોથી દૂર રહો. તેમની ખોટી સલાહ તમને તમારા લક્ષ્યથી દૂર લઈ જઈ શકે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શનને અવગણશો નહીં. આજે 77% ભાગ્ય તમારી સાથે છે. આજથી 21 દિવસ હનુમાન બાહુકનો પાઠ કરો. 9 ધનરાશિ. ધનરાશિના અક્ષર ભ, દ, ફ અને ન. ધનરાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. તમારો આત્મવિશ્વાસ અને દ્રઢતા જાળવી રાખો. તમારા નિશ્ચયથી અઘરા કાર્યોને પૂર્ણ કરવાની ક્ષમતા તમારામાં હશે. જો તમે કોઈ મૂડી રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તરત જ કરો. તમારામાં વિશ્વાસ રાખો. બીજાની વાતમાં આવીને તમે તમારું નુકસાન કરી શકો છો. તમારે અચાનક માતા પિતા સાથે કોઈ સંબંધીના સ્થળે જવું પડી શકે છે. ઘરના કોઈ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. આજે તમારું ભાગ્ય 81% રહેશે. મંગળવારે વ્રત રાખો અને સુંદરકાંડનો પાઠ કરો. 10 મકર રાશિ. મકર રાશિના અક્ષર ખ અને જ. ગણેશજી મકર રાશિના લોકોને કહી રહ્યા છે કે આજે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં સાનુકૂળ રહેશે. આજે વેપારમાં તમારું કામ યોગ્ય રીતે થશે. જે લોકો થોડા સમયથી તમારી વિરુદ્ધ હતા તે પણ હવે તમારા પક્ષમાં આવશે. દેખાવો માટે વધુ પડતો ખર્ચ અથવા ઉધાર લેવાનું ટાળો, નહીંતર નાણાકીય સ્થિતિ વધુ બગડી શકે છે. ભાઈ બહેન સાથેના સંબંધો મજબૂત થશે અને તેમની મદદ માટે હંમેશા તૈયાર રહેશે. મિત્રો સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. આજે તમારું ભાગ્ય 83% રહેશે. હનુમાનજીની સામે મીઠી સોપારી અર્પણ કરો. 11 કુંભ રાશિ. કુંભ રાશિના અક્ષર ગ, સ, ષ અને શ. કુંભ રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે ભલે કેટલીક મુશ્કેલીઓ આવે, પણ તમે તમારી સકારાત્મક અને સંતુલિત વિચારસરણી દ્વારા તમારો માર્ગ શોધી શકશો. પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી ગેરસમજ તમારા હસ્તક્ષેપથી દૂર થશે. આ સમયે પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ બાબતને લઈને ભાઈઓ સાથે વિવાદ થવાની સંભાવના છે.
તમે તમારા યોગ્ય વર્તનથી પરિસ્થિતિને બચાવશો. આ સમયે કોઈ નવું રોકાણ કરવાનું ટાળો. તમે અંગત સમસ્યાઓ અને બેચેનીને કારણે વેપારના સ્થળે વધુ સમય વિતાવી શકશો નહીં. ભાગ્ય આજે તમારો 83% સાથ આપશે. હનુમાન ચાલીસા વાંચો અને હનુમાનજીને બૂંદી ચડાવો. 12. મીન રાશિ. મીન રાશિના અક્ષર દ, છ, ઝ અને થ. મીન રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે ધાર્મિક સ્થાન પર જવાથી તમને માનસિક શાંતિ મળશે. સામાજિક અથવા સામાજિક કાર્યોમાં તમારું વિશેષ યોગદાન રહેશે અને માન સન્માન પણ વધશે. આ સમય દરમિયાન તમે ઘણી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેશો. તમારું ધ્યાન અનૈતિક કાર્યો તરફ આકર્ષિત થઈ શકે છે, તેથી સાવચેત રહો. બિનજરૂરી વધતા ખર્ચ તમને પરેશાન કરી શકે છે, તેથી ખર્ચ પર નિયંત્રણ રાખો. વેપારમાં વ્યવસ્થા જાળવવી જરૂરી છે. ઉતાવળ અને અતિશય આતુરતાના કારણે કરેલા કામમાં અડચણ આવી શકે છે. આજે ભાગ્ય 81% તમારી સાથે રહેશે. હનુમાન ચાલીસા વાંચો અને દાન કરો. આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રહિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ના આપી શકીએ, એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો. હર હર મહાદેવ. હર